अखिल गुजरात ग्राम पंचायत क्लार्क पट्टावाड़ा महामंडल द्वारा आज हिम्मतनगर खाते जाहिर सम्मेलन योजाई हती, जेमा स्थानिक धारासभ्य सहित अग्रणी हाजिर रहा था। छेल्ला केटलाय समयथी राज्य सरकार द्वारा पगार वधारा तेमज कायमी करवानी मांग साथे आगामी समयमां राज्य सरकार द्वारा कोई चोक्कस पगला न लेवाय तो उग्र आंदोलननी चीमकी उच्चारी छे। बड़कटा हिम्मतनगर खाते आज अखिल गुजरात ग्राम पंचायत क्लार्क पट्टावाड़ा महामंडल द्वारा छेल्ला केटलाय वर्षोथी ग्राम पंचायतमां फरज बजावता क्लार्क अने पट्टावाड़ा ने कायमी करवा सहित विविध मांगोमां कोई कार्यवाही न करता आज जाहिर सम्मेलन योजायुं हतुं, जेमां हिम्मतनगर स्थानिक धारासभ्य वीडी झाला सहित गुजरात भरना होद्देदारो तेमज संगठनना कार्यकरो खास हाजर रह्या हता। आ तबक्के थयेली विविध रजूआतो अंतर्गत गुजरात राज्य पंचायत क्लार्क तेमज पट्टावाड़ाओने स्थानिक पंचायतनी સદ્ધરતા મુજબ આપવામાં આવતું વેતન 500 થી લઈ રૂપિયા 6000 નું હોવાના પગલે તમામ કર્મચારીઓનું શોષણ થતું હોવાના આક્ષેપ કરાયું છે। તેમજ ગ્રામ પંચાયતોમાં વિવિધ કનડ ગત સહિત આક્ષેપ પ્રતિ આક્ષેપ તેમજ વિવિધ સમસ્યાઓનો સામનો કરવાના હોવા છતાં યોગ્ય પગાર ધોરણ તેમજ કાયમી ન કરાતા હાઈકોર્ટ સુધી પણ આ મામલે રજૂઆત કરાઈ ચૂકી છે। જો કે આજ દિન સુધી આ મામલે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરતા આજે સાબરકાંઠા હિંમતનગર ખાતે યોજાયેલા જાહેર સંમેલનમાં ગુજરાત ગ્રામ પંચાયત ક્લાર્ક પટ્ટાવાડા મહામંડળના પ્રમુખ તેમજ હોદ્દેદારો દ્વારા હિંમતનગર ધારાસભ્યને રજૂઆત સાથે રાજ્ય સરકાર સુધી પોતાની માંગ પૂરી કરવા રજૂઆત કરાઈ છે। દરેક ગુજરાત રાજ્યની અંદર ગ્રામ પંચાયતના કર્મચારી આજ સરકારની તમામ કામગીરી અમો જોડાયેલો હોય છે અને રાત દિવસ મહેનત કરી અને પણ છતાં એનો જે સરકારનો જે પગાર પણ મળતો નથી એટલે અમે સરકારશ્રીમાં સીધા દોડીને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અમે અપીલ દાખલ કરી હતી। અપીલ દાખલ કરતા હાઈકોર્ટે હુકમ કરેલો કે ભાઈ આ લોકોને પોસ્ટિંગ કરી અને સરકારશ્રીનો સમાવેશ કરો, પરંતુ સરકારે અત્યારે સતર્કમાં પગલો આપ્યા છે પણ હજી કંઈ કાર્યવાહી કરી નથી, તો અમારી કાર્યવાહી માગણી અમારા કર્મચારીની માગણી જલ્દી પૂરી થાય એ અમે અપેક્ષા રાખીએ છીએ। વિરામ પાર્ટી પ્લોટમાં માન્ય ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબે હાજર રહી આજની મિટિંગમાં ગરીબ કર્મચારીઓ માટે સરકારશ્રીમાં રજૂઆત કરવા માટે અમે આજની મિટિંગનું આયોજન કરેલ છે, જેમાં સરકારશ્રીએ વિવિધ માગણીઓ સ્વીકારવા માટે અને અમને પરિપત્રો પણ કરેલા છે, પણ હજી સુધી કંઈ પરિપત્ર નિકાલ આવતો નથી। અમારા કર્મચારીઓ નજીવા જેવા કે 500, 1000, 1500, 2000, 5000 એનાથી વિશેષ પગાર મળતો નથી, જેના કારણે ઘરનું ભરણ પોષણ થઈ શકતું નથી, શાળાઓમાં છોકરા ભણાવી શકતા નથી। જો આ સરકાર આ અમારો અભિગમ જલ્દી પૂર્ણ કરે તો અમને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જે કર્મચારીઓને પગાર મળે છે અમને આપે અને સરકારશ્રીમાં સમાવેશ કરે। બહુ મોટી સંખ્યામાં આખા રાજ્યના એમના પ્રતિનિધિ છે, એ પ્રતિનિધિઓ છે, આ બાજુ ખેડા જિલ્લો ગણો, વલસાડ ગણો, બનાસકાંઠા ગણો, સાબરકાંઠા તો છે જ અંદર, પણ ઘણા બધા કર્મચારીઓ અહીંયા હાજર છે મિટિંગમાં અને એમને પોતાની વેદના મારી સમક્ષ અને ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી સમક્ષ અને વિવિધ સ્તરે એમની રજૂઆતો એમને કરેલી છે। આ જે ક્લાર્ક અથવા પટ્ટાવાળાઓ જે ગ્રામ પંચાયતમાં જે કામ કરી રહ્યા છે એમની આમ તો સ્થિતિ બહુ નબળી છે, સામાન્ય વર્ગના લોકો છે અને પાયાની જે સુકાકારી જેને કહેવાય નાના નાના જે કામો છે ગ્રામ પંચાયત લેવલના એ કામો એમના હાથે કરવાના હોય છે અને ગ્રામ પંચાયતની ખુદની પણ આર્થિક પરિસ્થિતિ સારી હોતી નથી, કારણ કે એમના એટલી બધી કોઈ આવકના સ્ત્રોતો હોતા નથી।